महाराजा सर सयाजीराव यूनिवर्सिटीमां सत्ताधीशोए कॉन्ट्राक्ट सिस्टम अमली करता कर्मचारीओए तेनो सखत विरोध नोंधावी हेड ऑफिस खाते रामधून बोलावी कॉन्ट्राक्ट सिस्टम रद्द करवानी मांगणी करी छे। एमएस यूनिवर्सिटीमां अंदाजे 800 जेटला हंगामी कर्मचारीओ छेल्ला 15 वर्षथी कायमी करवानी मांग साथे लड़त चलावी रह्या छे। अगाउ तेओए शिक्षण मंत्री ने रजूआत करता तेओए कायमी नहीं परंतु वेतन वधारानी खातरी आपी हती। त्यारबाद अवारनवार कर्मचारीओ द्वारा कायमी करवानी मांगणी अथवा वेतन वधारवानी मांगणी साथे अगाउ सिंडिकेट सभ्योने गुलाब आपी तेमज काळी पट्टी धारण करीने पण विरोध प्रदर्शित कर्यो हतो। दरमियान आजरोज एमएस यूनिवर्सिटीनी हेड ऑफिस खाते मोटी संख्यामां कर्मचारीओए एकत्रित थईने हार्मोनियमना ताले रामधून योजी તેઓની મુખ્ય તે માંગણી છે કે મોંઘવારીના સમયમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ પોસાય તેમ નથી, જેથી કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ થવી જોઈએ અને કર્મચારીઓ વર્ષોથી સેવા આપી રહ્યા છે તેમને કાયમી કરવા જોઈએ અથવા વેતન વધારવું જોઈએ, કારણ કે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચતા આર્થિક પરિસ્થિતિ દયનીય બની છે। યુનિવર્સિટીમાં છેલ્લા 20-25 વર્ષથી નોન ટીચિંગ સ્ટાફમાં ક્લાસ 3 ક્લાસ 4ના અને ટેકનિકલ કર્મચારીઓ ટેમ્પરવારી છે, તેમને પરમેનન્ટ કરવામાં આવતા નથી, નહીં એમને યોગ્ય પગાર આપવામાં આવે છે। અલબત્ત જ્યારે આટલા વર્ષો રહ્યા પછી પણ અત્યારે અમને એવા સમાચાર મળી રહ્યા છે કે ટૂંક સમયમાં યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવશે, તો આજે અમારા 22 વર્ષના જોબ કર્યા પછી પણ જો પરમેનન્ટ બી કરવામાં ના આવે, પરમેનન્ટ કરવામાં આવે એવી અમારી માંગણી છે, યોગ્ય પગાર વળતર આપવામાં આવે જેથી કરીને અમારા પરિવારનું ગુજરાન ચાલે, છોકરાઓનું ભવિષ્ય બને તે માટે અમારી માંગણી છે। અને જે આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવવા માંગે છે આઉટસોર્સિસથી ભરતી કરવામાં, તેનો અમે સખત વિરોધ કરીએ છીએ, અને જો ટૂંક સમયમાં અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આનું ઉગ્ર આંદોલનનું સ્વરૂપ ધારણ થશે। એનો મુખ્ય આશય એ છે કે અમે છેલ્લા 20-25 વર્ષથી અહીંયા હંગામી કર્મચારી તરીકે યુનિવર્સિટીમાં જોબ કરીએ છીએ। આજે 20-25 વર્ષથી આજ સુધીમાં અમારા તરફથી કોઈ આ લોકો યોગ્ય ડિસિઝન લીધું નથી, નથી અમારો પગાર વધારો થયો કે નથી અમને કાયમી ધોરણે નોકરી આપી, તો અમારી એ જ અપેક્ષા છે કે ભાઈ યુનિવર્સિટીવાળા સત્તાધીશો તથા રાજ્ય સરકાર બંનેને પ્રભુ સદબુદ્ધિ આપે ને અમારા તરફી કોઈ અમારા હિત તરફી કોઈ ડિસિઝન લે એવું અમે વિચારી રહ્યા છીએ। અને આમના છેલ્લા આજના ન્યૂઝ પેપર અમને એમ જાણવા મળ્યું છે કે ભાઈ આ વસ્તુ આ લોકો આઉટસોર્સિંગની પ્રણાલી દાખલ કરવા જઈ રહ્યા છે, જેથી અમને આટલા 20-25 વર્ષ પછી અમને ન્યાય મળવાની જગ્યાએ અમને અન્યાય જ થઈ રહેશે, અને આ અન્યાય એ અમારી જિંદગીનો આખરી તબક્કો બની રહે એવી અમને આશંકા છે। એટલા માટે અમે વિનંતી કરીએ છીએ કે ભગવાન એમને સદબુદ્ધિ આપે અને અમારા તરફી કોઈ ડિસિઝન લે।